તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયોની અંદર સિન્થેસિસ જે છે શીખી રહ્યા છે કમ્બાઈન્ડ સેન્ટેન્સીસ શીખી રહ્યા છે કે વાક્યોનું જોડાણ કઈ રીતે કરવું ધોરણ અગિયાર અને ધોરણ બાર બંનેની અંદર આ ટોપિક છે એ આવે છે કે જેમાં ત્રણથી ચાર વાક્યો આપેલા હોય એનું યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરી સંયોજક તરીકે એન્ડ બટ ઓર અધરવાઇઝ નાઇધરનોર આઇધર ઓર યટ ને વેન હું વીચ આવા બધા શબ્દો એડ કરી અને વાક્યનો અર્થ ભાવાર્થ જળવાયે એ રીતે એક વાક્ય છે એ બનાવવાનું હોય છે તો આપણે સોળ જેટલા પેરેગ્રાફ છે એ નેક્સ્ટ પીરિયડની અંદર જોયા હતા ત્યાર પછી આપણે જોઈશું સત્તરમો પેરેગ્રાફ જો ટાગોર વોઝ અ ગ્રેટ પોઈન્ટ ટોર જે છે રવિન્દ્રનાથ ટાગોરની વાત કરે છે રવિન્દ્રનાથ ટાગોર જે છે એક મહાન કવિ હતા હી વોઝ એન ઇન્ડિયન પોઈન્ટ તે એક ભારતીય કવિ હતા હી વન અ નોબલ પ્રાઇઝ તેને નોબલ પ્રાઇઝ મળ્યું હતું હી વન ઇટ ફોર હિઝ ગીતાંજલિ તેને તે નોબલ પ્રાઇઝ ગીતાંજલિ જે કાવ્ય સંગ્રહ લખેલો એમાંથી એના માટે એણે મળેલું તો અહીંયા આપણે ચાર વાક્ય છે ને એ આપેલા છે તો ચાર વાક્યનું તમારે એક વાક્ય છે એ બનાવવાનું છે બરાબર યોગ્ય કન્જક્શનનો ઉપયોગ કરીને તો કઈ રીતે લખી શકાય કે જો આમાં એવું કીધું છે કે ટાગોર વોઝ અ ગ્રેટ પોઈન્ટ ટાગોર જે છે એ મહાન કવિ હતા અને હી વોઝ એ ઇન્ડિયન પોઈન્ટ તે પાછા ભારતીય કવિ હતા તો અહીંયા ગ્રેટ પોઈન્ટ અને ઇન્ડિયન પોઈન્ટ બને એ સેમ જ આપું છું તો વાક્ય લખી શકાય કે ટાગોર વોઝ એ ગ્રેટ પછી લખી શકાય ઇન્ડિયન અને પછી લખી શકાય પોઈન્ટ એટલે ગ્રેટ આવી ગયું પછી ઇન્ડિયન આવી ગયું અને પછી પોઈન્ટ આવી ગયો એટલે બંને વાક્ય થઈ ગયા ટાગોર જે છે એ મહાન ભારતીય કવિ હતા પછી અહીં હું શબ્દ છે તમે લખી શકો હું એટલે કે છે હવે હું તમે લખો પછી કરતા લખવાનો હોતો નથી હું વોઝ ધ નોબલ પ્રાઇઝ ફોર ઇઝ ગીતાંજલિ બરાબર હું વન અ નોબલ પ્રાઇઝ ફોર હિઝ ગીતાંજલિ કે જેને નોબલ પ્રાઇઝ મેળવતો ગીતાંજલિ માટે તો અહીં અહીંયા આખું વાક્ય છે આ રીતે બની શકે છે કે ટાગોર ટાગોર વોઝ એ ગ્રેટ ઇન્ડિયન પોઈન્ટ હું વન અ નોબલ પ્રાઇઝ ફોર હિઝ ગીતાંજલિ કે તેણે ગીતાંજલિ માટે નોબલ પ્રાઇઝ મળેલો હતો તો અહીંયા ચાર વાક્ય જે આપણને આપેલા છે એ ચાર વાક્યનું અહીંયા એક વાક્યમાં રૂપાંતર કર્યું આને કહેવાય કમ્બાઇન્ડ સેન્ટેન્સ ને કહેવાય સિન્થેસિસ ચલો સત્તરમું વાક્ય લખશું આપણે સત્તરમું વાક્ય એવું છે કે રામુ બિહેવડ રૂડલી રામુ કરીને કોઈ નોકર છે એણે ખરાબ વર્તન કર્યું ધ માસ્ટર ડ્રો હિમ આઉટ એના માલિકે એને બહાર કાઢી મૂકો હી વોઝ ટેકન બેક ઇન ધ ઓફિસ પાછો તેને ઓફિસમાં લેવામાં આવ્યો હી રિપેન્ટેડ અલોટ તેને ખૂબ પસ્તાવો થયો ચાર વાક્ય છે રામુએ ખરાબ વર્તન કર્યું તેને માલિકે તેને બહાર કાઢી મૂક્યો તેને પાછો ઓફિસમાં બોલાવવામાં આવ્યો તેને ખૂબ પસ્તાવો થયો તો વાક્ય આ રીતે લખી શકાય જો પહેલાં આપણે લખશું રામુ બિહેવડ રૂટલી રામુ બિહેવડ રૂટલી રામુએ ખરાબ વર્તન કર્યું સો તેથી ધ માસ્ટર ડ્રો હિમ આઉટ તેથી માલિકે તેને બહાર કાઢી મૂક્યો બટ પરંતુ હી વોઝ ટેકન અ બેક ઇન ધ ઓફિસ પરંતુ તેને પાછો ઓફિસમાં બોલાવવામાં આવ્યો હી વોઝ ટેકન અ બેક ઇન ધ ઓફિસ તેને પાછો ઓફિસમાં બોલવામાં આવ્યો બીકોઝ કારણ કે હી રિપેન્ટેડ એ લોટ કારણ કે તેને ખૂબ પસ્તાવો થયો તો અહીં આપણે ત્રણ કન્જેક્શનો વાપરા એક શો છે એક બટ છે અને એક બિકોસ છે બરાબર કે રામુએ ખરાબ વર્તન કર્યું તેથી તેના માલિકે એને બહાર કાઢી મૂક્યો પરંતુ એને ઓફિસમાં પાછો બોલાવામાં આવ્યો કારણ કે તેને ખૂબ પસ્તાવો થયો ખરાબ વર્તન પ્રત્યે તેને ખૂબ પસ્તાવો થયો એટલે એને માલિકે પાછો બોલાવી લીધો તો આમ સો બટ બીકો આવા શબ્દ વાપરીને તમે વાક્યને જોડી શકો છો ઓગણીસમ એક વાક્ય જોશું અહીં એવું કીધું છે કે હનુમાન થપ્પા એક વ્યક્તિનું નામ છે આદિવાસી લોકોની ઘણી બધી જગ્યાએ આવા નામ હોય છે હનુમાન થપ્પા હનુમાન થપ્પા વોન્ટેડ ટુ બી સ્ટડી ફર્ધર વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર હનુમાન થપ્પા જે છે એ આગળ ભણવાનું ઈચ્છતો હતો હી વોઝ એ પુઅર કુલીઝ સન તે એક કુલીનો ગરીબ છોકરો હતો હીઝ ડેલી ઇન્કમ વોઝ ઓનલી ફિફ ફોર્ટીન રૂપીઝ એના પપ્પાની દરરોજની આવક ખાલી ચાલીસ રૂપિયા હતી હી ડિસાઇડેડ ટુ હેલ્પ હિઝ ફાધર ટુ સપોર્ટ ધ ફેમિલી પછી તેણે નક્કી કર્યું કે હવે ભણવું નથી એના પપ્પાની મદદ કરવું જેથી કરીને પરિવારમાં થોડીક મદદ કરી શકાય એમ તો એ ચાર વાક્ય આપ્યા છે ચાર વાક્યનું આપણે એક વાક્ય બનાવવાનું છે ઓકે તો પહેલું વાક્ય લખી શકાય કે હનુમાન થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર હનુમાન થપ્પા જે છે ને એ આગળ ભણવાનું ઈચ્છતો હતો પરંતુ પરંતુ

તો અહીંયા બટ વાપરું છે એન્ડ વાપરું છે બીકોજ વાપરું છે આ જે ને કંજેક્શનો છે યોગ્ય કંજેક્શનોનો ઉપયોગ કરીને તમારે વાક્ય છે જોડવાનું જ બીજી રીતે પણ લખી શકાય કે હનુમાન થપ્પા વોન્ટેડ ટુ સ્ટડી ફર્ધર બટ હી વોઝ અ પુઅર કુલી સન તે ગરીબ કુલીનો છોકરો હતો એન્ડ એન્ડ લખીને તમે લખી શકો એન્ડ હિઝ ડેલી ઇન્કમ વોઝ ઓનલી ફોર્ટીન રૂપીઝ તેની દરરોજની આવક ચાલીસ રૂપિયા હતી સો તેથી હી ડિસાઈડેડ ટુ હેલ્પ હિઝ ફાધર ટુ સપોર્ટેડ ધ ફેમિલી બીજી રીતે પણ તમે લખી શકો છો તો આમ યોગ્ય કન્જેક્શનનો ઉપયોગ કરીને વાક્ય તમે બનાવી શકો છો વીસમું વાક્ય આપણે જોશું વીસમું વાક્ય છે મહેન્દ્ર જગત ઇઝ માય ફ્રેન્ડ મહેન્દ્ર જગત જે છે મારો મિત્ર છે હી ઇઝ અ ડોક્ટર તે ડૉક્ટર છે હી ઇઝ અ વેરી ઓનેસ્ટ તે ખૂબ પ્રામાણિક છે હી ટ્રીટેડ પુઅર પેશન ફ્રી ફો ઓફ ચાર્જ તે જે ગરીબ લોકો છે એને કોઈ પ્રકારનો ચાર્જ લેતો નથી તો અહીંયા ચાર વાક્ય એ પણ છે ચાર વાક્યનું આપણે એક વાક્ય બનાવવાનું છે ઓકે તો મહેન્દ્ર જગત ઇઝ માય ફ્રેન્ડ મહેન્દ્ર જગત એ મારો ફ્રેન્ડ છે હું એટલે કે જે ઇઝ અ વેરી ઓનેસ્ટ ડૉક્ટર જો ઓનેસ્ટ પણ અહીંયા આવી ગયો અને ડૉક્ટરનો સમાવેશ પણ થઈ ગયો બંને વાક્ય એક થઈ ગયા મહેન્દ્ર જગત એ મારો ફ્રેન્ડ છે કે જે પ્રામાણિક ડૉક્ટર છે એન્ડ કરીને એન્ડ પછી ચોથું વાક્ય લખી શકો એન્ડ હી ટ્રીડ એડ પુઅર પેસન ફ્રી ફ્રોમ ચાર્જ કે જે ગરીબ લોકોને કોઈ પણ પ્રકારની ચાર્જ લેતો નથી કોઈ પણ પ્રકારનું બિલ લેતો નથી તો આ રીતે વાક્ય બનાવી શકાય કે મહેન્દ્ર જગત ઇઝ માય ફ્રેન્ડ મારો મિત્ર છે હું ઇઝ વેરી ઓનેસ્ટ ડૉક્ટર વેરી ઓનેસ્ટ ડૉક્ટર તમે લો બે વાક્ય જોઈન્ટ થઈ ગયા એક એન્ડ અને તે કોઈ પણ પ્રકારનું ગરીબની ચાર્જ લેતો નથી તો એકવીસમું વાક્ય છે અહીં આપ્યું છે જો ઇટ વોઝ ધેર ગુડ લક તે તેઓનું બહુ સારા નસીબ હતા ધે ફાઉન્ડ ધેર લોસન કે તેઓએ તેઓના ખોવાઈ ગયેલા છોકરાને ગોતી કાઢ્યો હી વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ ઓફ ધ ટેમ્પલ તે મંદિરના પગથિયા ઉપર બેઠો તો ઇટ વોઝ બિલ્ડ આઉટસાઇડ ધ વિલેજ કે જે મંદિર જે છે એ ગામની બહાર બંધાયેલું છે તે બરાબર કે તેઓના એ નસીબ કહેવાય કે તેઓને ખોવાઈ ગયેલો છોકરો પાછો મળી ગયો એ મંદિરના પગથિયા ઉપર બેઠો તો કે જે મંદિર શહેરની ગામની બહાર બાંધ આવેલું છે તો હવે જો ચાર વાક્ય છે ચાર વાક્યનું આપણે એક વાક્ય બનાવવાનું છે વચ્ચે ક્યાંય પૂર્ણ વિરામ આવવું જોઈએ અને અલ્પવિરામ તમે કરી શકો છો પૂર્ણ વિરામ તો ઇટ વોઝ ધેર લક પેલું વાક્ય છે લિખ્યું છે તે ઇટ વોર ધેર લક ધેટ કે એ તેમના નસીબ હતા કે ધે ફાઉન્ડ ધે લોસ્ટન બીજું વાક્ય બરાબર કે તેઓને ખોવાઈ ગયેલો છોકરો એને મળી ગયો હું એટલે કે જે હું લખો તમે પછી હી લખવાની જરૂર થતી નથી હું વોઝ સિટિંગ ઓન ધ સ્ટેપ ઓફ ધ ટેમ્પલ કે જે મંદિરના પગથિયા ઉપર બે બેઠો તો પછી ડાયરેક્ટ તમે લખી શકો બિલ્ડ આઉટસાઇડ ધ વિલેજ કે જે ગામની બહાર બંધાયેલું છે બરાબર આ ઇટ એટલે મંદિરની જ વાત થાય છે તો મંદિરની પછી લખવાની જરૂર રહેતી નથી તો આ વાક્ય તમે આ રીતે બનાવી શકો છો કે ઇટ વોઝ ધેર ગુડ લક તે તેઓના સારા નસીબ કહેવાય કે તેઓને ખોવાઈ ગયેલો છોકરો મળ્યો કે જે હું એટલે થશે કે જે મંદિરની પગથ્ય ઉપર બેઠો તો કે જે ગામની બહારની બાજુ ગામની બહાર જે છે એ મંદિર બંધાવવામાં આવ્યું છે તે હવે અને હું વાક્યથી તમે જોડી શકો છો એકવીસમું વાક્ય છે બાવીસમું વાક્ય આપણે આપ્યું છે કે ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઈ પ્રામાણિક લોકો ક્યારેય ખોટું બોલતા નથી ધે ડુ નોટ ચીટ અધર તેઓ બીજાને ક્યારેય છેતરતા નથી પીપલ ઓલ ઓનર ધૈમ લોકો એ પ્રામાણિક લોકોને માન આપે છે ધે લવ ધેમ ટુ તેઓ તેઓને ભેમ પણ કરે છે ચાર વાક્ય આપ્યા છે ચાર વાક્યનું તમારે એક વાક્ય છે એ બનાવવાનું હોય છે તો પેલાં ઓનેસ્ટ પીપલ ઓનેસ્ટ પીપલ જે લખ્યું છે ઓનેસ્ટ પીપલ નાઇધર જો નાઇધર નોર એટલે બેમાંથી એક નહીં ઓનેસ્ટ પીપલ નાઇધર ટેલ લાઈઝ જો ટેલ લાઈઝ નોર ચીટ અધર એ પ્રમાણિક લોકો જે છે એ કોઈને ચેતરતા પણ નથી અને કોઈને ખોટું પણ કહેતા નથી સો સો એટલે આવશે તેથી પીપલ ઓનર ધેમ તેથી લોકો તેને માન આપે છે એન્ડ લવ ધેમ ટુ અને તેઓને પ્રેમ કરે છે આખું વાક્ય તમે આ રીતે બનાવી શકો છો કે ઓનેસ્ટ પીપલ નાઇધર ચીટ અધર સો પીપલ ઓનર ધેમ એન્ડ લવ ધેમ ટુ ચલો ત્યાર પછી આપણે જોઈએ ત્રેવીસમો પેરેગ્રાફ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર વ્યક્તિ છે ને પોતાના ભવિષ્ય વિશે જાણી શકતો નથી હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લમ ફ્રોમ કમિંગ તે જે આવનારા જે કંઈ પ્રોબ્લમ્સ છે ને એને રોકી શકતો પણ નથી he should do his daily વર્ક વેલ તેને તેનું કામ દરરોજનું કામ સારી રીતે કરવું જોઈએ he શૂડ નોટ બી discouraged ઇઝીલી તેને સરળતાથી નિરાશ થવું જોઈએ નહીં ચાર વાક્ય આપ્યા છે ચાર વાક્યનું આપણે એક વાક્ય બનાવવાનું છે કે વ્યક્તિ છે પોતાનું ભવિષ્ય જાણી શકતો નથી તે આવનારા પ્રોબ્લેમને રોકી શકતો નથી તેણે તેનું દરરોજનું કામ સારી રીતે કરવું જોઈએ અને સરળતાથી નિરાશ થવું જોઈએ નહીં બરાબર તો હવે જો અહીંયા વાક્ય આપ્યું છે પહેલું વાક્ય છે ધ પર્સન કેન નોટ નો અબાઉટ ધ ફ્યુચર જે પહેલું વાક્ય લખ્યું છે તે સો તેથી ભવિષ્ય વિશે જાણી શકતો જ નથી તેથી હી કેન નોટ પ્રિવેન્ટ પ્રોબ્લેમ ફ્રોમ કમિંગ તેથી તે આવનારા જે પ્રોબ્લેમ છે એને એ રોકી શકતો નથી બટ પરંતુ હી શુડ ડૂ હિઝ ડેલી વર્ક પરંતુ તેને તેનું દરરોજનું કામ નિયમિત રીતે કરવું જોઈએ એન્ડ અને હી શુડ નોટ ડિસ્કરેજ ઇઝ અને તેને નિરાશ થવું જોઈએ નહીં તો અહીંયા ત્રણ કન્જક્શનો આપ્યા છે સો પછી આપ્યું છે બટ અને પછી આપ્યું છે એન્ડ કેમ વ્યક્તિ છે તેનું ભવિષ્ય જાણી શકતો નથી તેથી તે આવનારા પ્રોબ્લેમને રોકી શકતો નથી પરંતુ તેને તેનું કામ દરરોજનું સારી રીતે કરવું જોઈએ અને તેને નિરાશ થવું જોઈએ નહીં તો આ રીતે તમે ચાર વાક્યનું એક વાક્ય છે એ બનાવી શકો છો ચોવીસમો પેરેગ્રાફ આપણે લખશું ધ કોમ્પ્યુટર ઇઝ અ મશીન કોમ્પ્યુટર છે એક મશીન છે ઇટ ઇઝ અ મેકેનિકલ બ્રેઇન બરાબર એક એક મેકેનિકલ એક મગજ છે ઇટ કેન સોલ્વ અ મેની મેથેમેટિક પ્રોબ્લેમ તે ઘણા બધા અંક ગણિતના પ્રોબ્લમ્સ છે એ સોલ્વ કરી શકે છે ઇટ કેન નોટ ફીલ લાઈક હ્યુમન બિંગ પણ તે માણસની જેમ અનુભવી શકતો નથી એની અંદર કોઈ ફિલિંગ નથી બ્રેઇન છે મગજ છે કોમ્પ્યુટરમાં મગજ છે સારા ગમે એવા દાખલાઓ એરેથમેટિક જે કંઈ સમથિંગ હોય એ સોલ્વ કરી શકે છે પણ ફિલિંગ નથી એની અંદર બરાબર તો એ ચાર વાક્ય છે એનું એક વાક્ય બનાવવાનું હોય તો લખો તો કોમ્પ્યુટર લખી શકાય અ મેકેનિકલ બ્રેઇન જો મેકેનિકલ બ્રેન અને મશીન કોમ્પ્યુટર આ બધું એકમાં જોડી લીધું તો કોમ્પ્યુટર અ મેકેનિકલ બ્રેઇન ઇઝ અ મશીન કોમ્પ્યુટર જે છે એ મશીનનું એક યાંત્રિક મગજ છે વીચ જો નિર્જીવ વસ્તુ છે એટલે વીચ કે જે જો કોઈ સજીવ હોત ને તો હું લખે કે જે વીચ કેન વીચ આવ્યા પછી અહીં તમારે ઇટ લખવાની જરૂર નથી વીચ કેન સોલ્વ મેની મેથેમેટિક પ્રોબ્લમ કે જે ઘણા બધા મેથેમેટિક પ્રોબ્લમ સોલ્વ કરી શકે છે બટ પરંતુ ઈટ કેન નોટ ફીલ લાઈક હ્યુમન બિંગ પરંતુ તે માણસની જેમ અનુભવી શકતો નથી માણસની જેમ ફિલિંગ કરી શકતો નથી તો અહીંયા એક વીચ શબ્દ આપ્યો છે એક બર્ડ શબ્દ આપ્યો છે અને આ બંને વાક્ય છે એ એક વાક્યમાં જોઈન્ટ કરી દીધા છે તો કોમ્પ્યુટર મેકેનિકલ બ્રેઇન ઇઝ અ મશીન વિચ કેન સોલ્વ મેની મેથેમેટિક પ્રોબ્લેમ્સ બટ ઇટ કેન નોટ ફીલ લાઇક હ્યુમન બિંગ પરંતુ તે માણસની જેમ અનુભવી શકતો નથી તો ચાર વાક્યનું એક વાક્ય થયું જોઈએ આપણે પચીસમું પચીસમો પેરેગ્રાફ જોઈએ એમ કીધું છે ટેલિવિઝન ઇઝ એન ઇન્વેન્શન ઓફ અ સાયન્સ ટેલિવિઝન છે એક વૈજ્ઞાનિક શોધ છે ઇટ ઇઝ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ તે મહાન વૈજ્ઞાનિક શોધ છે ઇટ ગીવ નોલેજ ટુ ધ પીપલ તે લોકોને જ્ઞાન આપે છે ઇટ ગીવ્સ એન્ટરટેનમેન્ટ ટુ ધ પીપલ તે લોકોને મનોરંજન આપે છે બરાબર તો અહીં બંને 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 વખત વાત થાય છે અહીંયા જો ઇન્વેન્શન ઓફ સાયન્સની વાત થઈ છે પાછી અહીંયા પણ ઇન્વેન્શન ઓફ સાયન્સની વાત થઈ છે અહીંયા પાછું નોલેજની વાત થઈ છે અને એન્ટરટેનમેન્ટની વાત થઈ છે બાકી બધું સેમ છે તો વાક્ય આ રીતે જોડી શકાય ટેલિવિઝન ટેલિવિઝન ઇઝ એન ઇન્વેન્શન ઓફ સાયન્સ તો ટેલિવિઝન ઇન્વેન્શન ઓફ ગ્રેટ લખી શકાય વચ્ચે ખાલી તમે અહીંયા ગ્રેટ લખી શકો છો આ ટેલિવિઝન ઇઝ અ ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ બંને વાક્ય થઈ ગયું તો ટેલિવિઝન ઇઝ અહીંયા લખી શકાય ગ્રેટ બરાબર ટેલિવિઝન ઇઝ એ ગ્રેટ ઇન્વેન્શન સાયન્સ વિચ કે જે ઈ વીચ લખો પછી અહીં ઇટ લખવાની જરૂર રહેતી નથી વિચ ગીવ્સ નોલેજ એન્ડ એન્ટરટેનમેન્ટ અહીં તમે લખી શકો છો એન્ડ એન્ટરટેનમેન્ટ ટુ ધ પીપલ બરાબર તો આ વાક્ય આ રીતે બનશે ટેલિવિઝન ઇઝ એન ગ્રેટ ઇન્વેન્શન ઓફ સાયન્સ મહાન વૈજ્ઞાનિકની શોધ છે વિચ ગીવ કે જે આપે છે વિચ ગીવ નોલેજ બરાબર એન્ડ એન્ટરટેનમેન્ટ અને મનોરંજન આપે છે નોલેજ આપે છે અને મનોરંજન આપે છે ટુ ધ પીપલ તો અહીંયા આ જે ચાર વાક્ય હતું ચાર વાક્યનું અહીંયા એક વાક્યમાં રૂપાંતર થયું અને વીચ શબ્દ અને એન્ડ શબ્દ છે એ વાપરેલા છે તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા પેરેગ્રાફ છે એ સોલ્વ કરી શકાય છે તમને જે લીથો આપેલો છે એમાં પણ પેરેગ્રાફો આપેલા છે તમારી જાતે સોલ્વ કરવાનો છે ને ખાસ તો એ છે કે અહીંયા જે આપેલા જે કન્જક્શનો છે એ ખાસ તમારે પાકા હોવા જોઈએ એ કન્જક્શનની અંદર એન્ડ નોટ ઓનલી બટ ઓલ્સો માત્ર આજ નહીં પણ તે બિફોર પહેલાં આફ્ટર પછી બીકોઝ એટલે કારણ કે બિકોઝ ઓફ એટલે ને કારણે એ જ શું નહીં એટલે તરત ટીલ અન ઠીલ જ્યાં સુધી ત્યાં સુધી સો ધેર ફોર તેથી માટે સો ધેટ એટલે કે જેથી કરીને ઇફ અનલેસ એટલે જો અથવા તો જો નહીં તો શરતી વિધાન છે ઓવર આપેલું છે અધરવાઇઝ નહીં તર હાવે વર્ તેમ છતાં બટ પણ અથવા પરંતુ ધેટ પછી રિલેટિવ પ્રોનામ આપેલા છે વેન આપેલા છે વેન એટલે જ્યારે ત્યારે વેર એટલે કે જ્યાં હું એટલે કે જે વીચ એટલે કે જે નિર્જીવ માટે વપરાય છે હું જ એટલે કે જેનું જે ની જે ના આવી રીતે આવે છે તો આ બધા જે છે ને એ કન્જેક્શનો છે કન્જેક્શનો જો તમને પાકા હશે અને વાક્યનું ગુજરાતી તમને જો આવડતું હશે તો તમે સરળતાથી કમ્બાઈન સેન્ટેન્સ છે એ સોલ્વ કરી શકશો તો અહીંયા આપણે વિડીયો જે છે પૂરો કર્યો છે અહીંયા જે લાસ્ટ ટોપિક ટૉપિક સિન્થેસિસ એટલે કે કમ્બાઇન્ડ સેન્ટેન્સ જે છે એ પૂરો થયો છે તમારી જે અસાઇનમેન્ટ અને જે નાવની પ્રકાશન કે એક્સ વજ જે કંઈ તમારી પાસે રેફરન્સ બુક જે છે એની અંદર કમ્બાઇન્ડ સેન્ટેન્સીસના વધારે પેરેગ્રાફ આપેલા હશે તે સોલ્વ કરવા ઓકે ટેક કેર ઓફ યોર સેલ્ફ ગુડ બાય